ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 ની અંદર કલ્લોલ આઈડિયલ ની જે સ્વપોથી છે ગુજરાતી પર્યાવરણ એની અંદર આપણે કાલે જ્યાં પૂરેલું એમાં બે લાઈન બાકી હતી તે આજે પૂરીશું. જો અહીંયા તમને એક ચિત્ર દેખાય છે જેમાં બટકનો બચ્ચો દેખાય છે, એટલે આપણે અહીંયા લખીશું આ તમારે પેન્સિલથી લખવાનું છે સારા અક્ષરે ને બે લીટીને અડાડીને લખવાનું છે. આ બતકનું શું છે? બચ્ચું છે. તે બતક સાથે પાણીમાં રહે છે. પછી જુઓ અહીંયા સાપનું ચિત્ર આપેલું છે, તો આપણે લખવાનું સાપ ઝેરી હોય છે. સાપ દર માં રહે છે. આપણે જોઈએ છે કે સાપ ક્યાં રહે, દરમાં રહે, તો અહીંયા આપણે બે વાક્ય સરસ મજાના બનાવી દીધા. હવે જુઓ નીચે આપેલા પ્રાણીઓ કે પંખીઓ ખોરાક લેતા જુઓ અને મિત્રો સાથે ચર્ચા કરો તથા તેનો અભિનય કરો. હવે જોઈએ કે આપણે પ્રાણીઓ હોય એ ખાતા ખાઈ ખોરાક પણ લે છે અને પાણી પણ પી છે, પરંતુ જુઓ કેટલાક પ્રાણી એવા હોય છે જે હોઠથી પાણી પીવે છે અને કેટલાક શું કરે છે, જીભથી પાણી પીવે છે. તો ગાય, ભેંસ, ઘોડો જેવા પ્રાણીઓ હોય છે તે શું કરે છે, હોઠથી પાણી પીવે છે. અને કૂતરો, બિલાડી, વાઘ, સિંહ વગેરે જેવા જે પ્રાણીઓ હોય છે તે શું કરે છે, જીભથી પાણી પીવે છે. ત્યાર પછી પાનો તમારે આગળ ફેરવવાનો છે. હવે જુઓ અહીંયા તમને ગુજરાતી ભાષા જ્ઞાન આપેલું છે, એમાં જુઓ ગુજરાતી ભાષામાં શબ્દ કેવી રીતે લખાય ઉદાહરણમાં જુઓ અને સાચી રીતે શબ્દ લખો. જુઓ અહીંયા ફુગ્ગો આપેલું છે, બરાબર, પણ જુઓ બે લીટીને અડાડીને લખેલું છે, આ રસવાવાળું છે તે જુઓ લીટીની નીચે આ શબ્દને અડાડી લીધેલું છે. પછી એવી જ રીતે આ ગોના પણ જુઓ, ગો અહીંયા સુધી વ્યવસ્થિત લખેલો છે અને આ બંને લીટીને અડાડેલો છે, પરંતુ જુઓ અહીંયા બાજુની અંદર ફુગ્ગો લખેલું છે તો કઈ બધી જગ્યા છોડી દીધેલી છે, આ રસવાવાળું બી અંદર લઈ લીધેલું છે, એટલે એ ખોટું છે અને આ જે છે એ સાચું છે. એવી જ રીતે જુઓ હિંચકો, હિંચકો આ કેવો બે લીટીને અડાવીને મીંડા સાથે કરેલો છે અને માત્ર ઉપર, એટલે કે આ બે લીટીની ઉપર કરેલો છે અને બધા શબ્દ ઉપર નીચે લીટીને અડી ગયેલા છે. જ્યારે અહીંયા હિંચકો જુઓ અહીંયા હિંચકામાં શું કરેલું છે, આ રસવઈ છે તે બી અંદર લઈ લીધેલી છે, છ છને હો અડાવેલો નથી, ક કને હો અડાવેલો નથી ને કનો માત્ર બી બધું અંદર ભેગું કરી દીધેલું છે, એટલે આ ખોટું છે. એવી જ રીતે અહીંયા જુઓ કેરી લખેલું છે, તો કેરી જો એનો માત્ર છે તે બે લીટીની ઉપર છે, એટલે ને ક બરાબર બે લીટીની અંદર લખેલો છે, રો બી બરાબર અંદર અને આ જે રસોઈ કરેલી છે તે શું કરેલું છે, ઉપરથી કરેલું છે. પણ આ જુઓ આ બીજી જગ્યાએ કેરી લખેલી છે તે જુઓ ને આ બંને લીટીને અડાડી જ નથી અને માત્ર બી અંદર જ કરી દીધું છે, રસોઈ બી અંદર જ કરી દીધું, એટલે આ શું કહેવાય, ખોટું કહેવાય. એટલે આપણે આ જે શબ્દ આપેલા છે ને એને આમાં સારી રીતે લખવાનો છે, સ્વચ્છ લખવાનો છે અને બે લીટીને અડાડીને લખવાનું, તો આપણા શબ્દ સાચા કહેવાય. તો જુઓ પહેલાં અહીંયા આપેલું છે ખેતર, તો આપણે શું કરવાનું છે, ખેતર લખીએ એટલે બે લીટીની અડાડીને લખવાનું, માત્ર ઉપર કરવાનું અને આ તો છે એને પણ અડાવી દેવાનું, રોને પણ અડાવી દેવાનું. જો જે રીતે મેં લખ્યું એ રીતે તમારે લખવાનું છે. હવે જુઓ ગીત, બરાબર, પછી ચકલી લખવાનું હોય તો ચકલી પણ બે લીટીને અડાડીને જ લખવાનું. તેવી જ રીતે કૂતરો, તો કૂતરો આ માત્ર ઉપર કરવાનો. પછી આ રસવઈ બિલાડીનો ઉપર, બી લા ડી. એવી જ રીતે જુઓ અહીંયા મોર આપેલું છે, તો મોર પણ શું કરવાનું છે, આમ બે લીટીમાં લખવાનું છે. પછી પલંગ, ત્યાર પછી કૈલાશ,
ત્યાર પછી ગુલાબી, પછી કેસરી. હવે જુઓ બીજો પ્રશ્ન છે, તેમાં નીચેના વાક્ય વાંચી તેમાંથી આશ્ર, જ્ઞ અને ક્ષ વાળા શબ્દો શોધો અને તેને ફરીથી લખો. જુઓ અહીંયા પહેલામાં આશ્રમ આપેલું છે તો એમાં સ આવ્યો ને, તો તે શું કરવાનું છે, આ બે લાલ લીટી વચ્ચે આપેલી છે તમને, તો એને અડાડીને જ તમારે લખવાનું છે. આ સ્ર મ દેખાય, એવી જ રીતે જુઓ આપણને ક્ષ શોધવાનો કીધું તો અહીંયા છે વૃક્ષ, તો અહીંયા લખવાનું છે વૃક્ષ. એવી જ રીતે જુઓ અહીંયા યજ્ઞ આપેલું છે તો અહીંયા લખવાનું છે યજ્ઞ. એવી જ રીતે અહીંયા આજ્ઞાનું તો લખવાનું છે આજ્ઞા. ત્યાર પછી જુઓ અહીંયા શ્રવણ, શ્ર વ ણ. હવે જુઓ અક્ષર, તો અહીંયા જુઓ અ ષ ર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું. આ જુઓ પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન, સારા અક્ષરે તમારે ડબલ લાઇનની નોટની અંદર લખવાનો છે, છેકછાક કરવાનું નથી. જે રીતે ડબલ લાઇનની નોટમાં બે લીટીને આપેલી હોય એ રીતે બે લીટીને અડાડીને જ લખવાનું છે, ધ્યાનથી લખવાનું એટલે ભૂલો નહીં પડે. અસ્તુ.